આજે આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાન જેમાં હેલોઆલ્કેન અને હેલોરિન સંયોજનોનો અભ્યાસ કરીશું એની જે મૂળભૂત માહિતી જે આપણે 11 સાયન્સની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઘણા બધા સમૂહ શીખેલા એનો આઈયુપીએસસી નામકરણનો પણ આપણે ખૂબ સરસ રીતે અભ્યાસ કરેલો હવે 12માની અંદર આપણે એ જ બધા સમૂહ પ્રકરણ સ્વરૂપે એક એક જોઈશું ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજન એલિફેટિક કે એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં હેલોજન પરમાણુ દ્વારા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન થતા અનુક્રમે આલ્કાઇલ હેલાઇડ એટલે કે હેલો આલ્કેન અને એરાઇલ હેલાઇડ એટલે કે હેલો એરિન બને છે હવે આ વાક્યને આપણે સમજીએ આપણે હાઇડ્રોકાર્બન સંયોજન તરીકે મિથેન લઈએ મિથેન સાદામાં સાદો હાઇડ્રોકાર્બન CH4 જેનો અણુ સૂત્ર જેમાં એક કાર્બન સાથે ચાર હાઇડ્રોજન પરમાણુ એકલ સહસંયોજક બંધથી જોડાયેલા હોય હવે આ મિથેનનો આપણે હેલોજિનેશન આપણે ક્લોરિન પરમાણુ દાખલ કરવો હોય તો ક્લોરિનેશન કરીએ ક્લોરિનેશનની શરત આપણને ખ્યાલ છે સૂર્યપ્રકાશ પારજાંબલી પ્રકાશની હાજરીમાં ક્લોરિન સાથે જો આલ્કેન હાઇડ્રોકાર્બનની પ્રક્રિયા કરવામાં આવે તો એક હાઇડ્રોજન પરમાણુ વિસ્થાપન થાય એમ સમજી લો કે એક હાઇડ્રોજન પરમાણુ દૂર થાય અને એક ક્લોરિન પરમાણુ એની જગ્યાએ દાખલ થઈ જાય જો અહીંથી એક હાઇડ્રોજન દૂર થાય તો આપણને ખ્યાલ છે કે અહીં રહેશે CH3 અને એની જગ્યાએ એક Cl એ દાખલ થઈ ગયો એટલે CH3Cl આ બની ગયું ક્લોરોમિથેન જેને આપણે કહી શકીએ હેલો આલ્કેન એ જ રીતે આલ્કાઇલ હેલાઇડ તો મિથાઇલ ક્લોરાઇડ આ રીતે આપણે બનાવી શકીએ જો તમે હેલોએરિનની વાત કરો તો આપણે એ પણ 11 સાયન્સમાં શીખેલા કે બેન્ઝીન એનું જો આપણે ક્લોરિનેશન કરીએ પ્રક્રિયક ક્લોરિન ઉદ્દીપક ફેરિક ક્લોરાઇડ ની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો બેન્ઝીનમાં રહેલા 6 હાઇડ્રોજનમાંથી 1 હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અને ક્લોરોબેન્ઝીન આપણને મળે તો આ બની ગયું મિત્રો એરાઇલ હેલાઇડ અથવા તો હેલો એરિન ક્લોરોબેન્ઝીન હેલો આલ્કેનમાં હેલોજન પરમાણુ આલ્કાઇલ સમૂહના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે ચાલો હવે આ વાત છે હેલો આલ્કેન તો હેલો આલ્કેન ની અંદર જે આપણો હેલોજન સમૂહ છે એ હેલોજન સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બનનો સંકરણનો પ્રકાર છે sp3 sp3 સંકરણ ક્યારે આવે તો આપણને ખ્યાલ છે કે ભાઈ જો કાર્બન એકલ સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો એના સંકરણનો પ્રકાર એ sp3 થાય તો આપણને એ દેખાય છે કે મિથેનની અંદર જે કાર્બન છે તે એકલ સહસંયોજક બંધથી જોડાયેલો છે જેને કારણે હેલો આલ્કેનની અંદર ક્લોરિન જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેના સંકરણનો પ્રકાર sp3 કહેવાય જ્યારે હેલોએરિનમાં હેલોજન પરમાણુ એરાઇલ સમૂહના sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે હેલોએરિન જેની અંદર હેલોજન જે કાર્બન સાથે જોડાયો છે તો આપણને બેન્ઝીનનો અભ્યાસથી આપણને માલુમ થાય છે કે એમાં દરેક કાર્બન એને આપણે બાજુમાં જોઈએ તો સંસ્પંદનને કારણે દરેક કાર્બન એ દ્વિબંધથી જોડાયેલો છે હેલોજન જે કાર્બન સાથે જોડાયો એટલે કે આ કાર્બન ને કાર્બન આપણને દેખાય કે દ્વિબંધથી જોડાયો છે દ્વિબંધથી જોડાયો હોય તો પછી એ કાર્બનના સંકરણનો પ્રકાર sp2 કહેવાય એટલે આપણે હવે આ મુદ્દાને યાદ રાખીએ કે જો હેલો આલ્કેન સંયોજન હોય તેમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય તેના સંકરણનો પ્રકાર sp3 અને હેલો એરિન સંયોજન હોય એમાં હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય તેના સંકરણનો પ્રકાર sp2 બનશે હેલોજન ધરાવતા ઘણા કાર્બનિક સંયોજનો કુદરતમાં મળી આવે છે અને તે પૈકીના કેટલાક સંયોજનો વૈદ્યકીય કામગીરીમાં ઉપયોગી બને છે ચલો હવે જે પ્રકરણ આપણે શીખવાના તો એ પ્રકરણનું મહત્વ શું છે તે આપણને ખબર હોવું જોઈએ તો પાઠની શરૂઆતમાં જ આ પ્રકરણનું જે મહત્વ છે
તે આપણને અહીં સમજાવે છે. પહેલા આપણને કીધું કે ભાઈ ઘણા કાર્બનિક સંયોજનો હેલોજન ધરાવતા એ આપણને કુદરતમાં મળી રહે, અને ત્યાર પછી એના વિશે કીધું કે ભાઈ કેટલા સંયોજનો વૈદ્યકીય કામગીરીમાં ઉપયોગી બને છે. આ સંયોજનો ઉદ્યોગોમાં અને રોજિંદા જીવનમાં બહોળો ઉપયોગ થાય છે. તેઓ મોટા ભાગે અધ્રુવીય સંયોજન માટે દ્રાવક તરીકે અને મોટા ભાગના કાર્બનિક સંયોજનના સંશ્લેષણમાં પ્રારંભિક પદાર્થ તરીકે વપરાય છે. કોઈ પદાર્થને જો આપણે ઓગાળવું હોય તો એના માટે જે રસાયણનો આપણે ઉપયોગ કરીએ તેને આપણે દ્રાવક કહીએ, અને જો અધ્રુવીય પદાર્થ હોય એને જો તમારે ઓગાળવું હોય તો એના માટે દ્રાવક તરીકે આપણા હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનનો ઉપયોગ થાય. ત્યાર પછી ઘણી બધી કાર્બનિક સંયોજનમાં એ પ્રારંભિક પદાર્થ તરીકે ઘણા બધા પ્રક્રિયા કે નિપજ આપણે બનાવવું હોય તો એની અંદર પ્રારંભિક પદાર્થ તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે. જે આપણે આ જ પ્રક્રિયામાં એની જે રાસાયણિક પ્રક્રિયા છે જેની અંદર આપણે વિશેષ શીખીશું. જમીનના સૂક્ષ્મ જીવો દ્વારા બનતી ક્લોરીનયુક્ત પ્રતિજીવી ક્લોર એમ્ફિનિકોલ ટાઇફોઇડના તાવના ઉપચાર માટે વધુ અસરકારક હોય છે. તો આ શબ્દ આપણે યાદ રાખવાનો છે કે ભાઈ ટાઇફોઇડ તાવના ઉપચાર માટે ક્લોરીનયુક્ત પ્રતિજીવી પ્રતિજીવી એની કરતા આપણને વધારે શબ્દ યાદ છે એન્ટીબાયોટિક. એન્ટીબાયોટિક તરીકે આપણે ઉપચાર માટે કઈ દવા લઈએ તો ક્લોર એમ્ફિનિકોલ જે ટાઇફોઇડ તાવના ઉપચાર માટે વધુ અસરકારક હોય છે. આપણું શરીર આયોડિન ધરાવતો અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન ઉત્પન્ન કરે છે. આ અંતઃસ્ત્રાવની ઉણપને કારણે થતા રોગને ગોઇટર કહે છે. કદાચ 8-9-10 માં તમે શીખેલા છો કે આયોડિનની ઉણપને કારણે જે આપણને રોગ થાય તેનું નામ છે ગોઇટર. સંશ્લેષિત હેલોજનયુક્ત સંયોજનો જેવા કે ક્લોરોક્વિન એ મેલેરિયાના ઉપચારમાં ઉપયોગી છે. વળી પાછું એક બીજું નામ આપણે યાદ રાખવું પડશે કે મેલેરિયાના ઉપચારમાં જે મેડિસિન દવા જેને આપણે કહીએ તો નામ છે ક્લોરોક્વિન, એમાં પણ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનનો ઉપયોગ કરવામાં આવે. અત્યારે જ આપણે આગળ જોયું ટાઇફોઇડ તો એની અંદર ક્લોર એમ્ફિનિકોલ, ફરી પાછા મેલેરિયા તો ક્લોરોક્વિન. હેલોથેન શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે વપરાય છે. જો આપણને યાદ હોય તો આપણે ખાસ કોઈ પણ વ્યક્તિનું ઓપરેશન કરવાનું હોય તો એને નિશ્ચેત કરવામાં આવે, અર્થાત એને બેભાન કરી દેવામાં આવે. અને બેભાન કરવું હોય તો એક અગત્યનું રસાયણ છે, આપણને બધાને જ યાદ છે, એનું નામ છે ક્લોરોફોર્મ. એ ક્લોરોફોર્મનો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ બેભાન થઈ જાય. એની થોડીક નબળાઈને કારણે હાલની અંદર જે વપરાતો પદાર્થ છે હેલોજન છે, એ પણ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજન જ છે જે શારીરિક શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે. કેટલાક સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજનોને શારીરિક શસ્ત્રક્રિયામાં રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે લેવામાં આવે છે. સંપૂર્ણ ફ્લોરિનયુક્ત સંયોજન જેમાં કાર્બન સાથે બીજો કોઈ હેલોજન ન હોય, માત્ર ફ્લોરિન જ હોય, એવા જે સંયોજન છે જેનો ઉપયોગ શારીરિક શસ્ત્રક્રિયામાં એટલે ઓપરેશન દરમિયાન રુધિરના કાર્યક્ષમ અવેજી તરીકે રુધિરની જગ્યાએ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાત થઈ હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનની ઉપયોગિતા અથવા એનું મહત્વ. જો તમને પૂછાય તો તમે લખી શકો છો. હવે આપણે આ ચેપ્ટરની અંદર તમે કાર્બ હેલો સંયોજનની બનાવટની અગત્યની પદ્ધતિઓ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તથા ઉપયોગો વિશે અભ્યાસ કરશો. હવે આપણે શીખવાના એનું વર્ગીકરણ. વર્ગીકરણ એ ખૂબ જ સરળ છે પણ આપણે એને સમજીએ અને યાદ રાખવા પ્રયત્ન કરીએ. હેલોઆલ્કેન અને હેલોરેન સંયોજનને નીચે દર્શાવ્યા પ્રમાણે વર્ગીકૃત કરી શકાય. તો એની અંદર પહેલા જ કીધું કે એનું વર્ગીકરણ કરવું હોય તો કઈને કઈ આધાર હોવો જોઈએ. કોઈનું પણ વર્ગીકરણ કરવું હોય તો કોઈ આધાર લેવો પડે. તો અહીંયા પ્રથમ આધાર લીધો કે ભાઈ એમાં હેલોજન પરમાણુની સંખ્યા કેટલી છે તેના આધારે વર્ગીકરણ થાય. તો ખૂબ સરળ, જો એક જ હેલોજન હોય તો એક માટે પૂર્વક છે મોનો,
હેલો આલ્કેન કહેવાય એ જ રીતે બે હેલો જન પરમાણુ જોડાયા હોય તો એને ડાઈ હેલો આલ્કેન તરીકે ઓળખાય અને ત્રણ કે ત્રણ કરતા વધારે જોડાયા હોય તો એને પોલી હેલો આલ્કેન તરીકે એને ઓળખવામાં આવે અને એ જ રીતે જો હેલોએરિન સંયોજનની વાત કરીએ તેમાં પણ એક હેલોજન પરમાણુ જોડાયો હોય તો એને મોનો હેલોએરિન બે હેલોજન પરમાણુ જોડાયો હોય તો ડાઈ હેલોએરિન ત્રણ હેલોજન પરમાણુ જોડાયા હોય તો ટ્રાઈ હેલોએરિન કે ત્રણ કરતા વધારે હોય તો આપણે જોયું તેમ પોલી હેલોજન યુક્ત કાર્બનિક સંયોજન તરીકે એને ઓળખવામાં આવે તેઓના બંધારણમાં રહેલા એક બે અથવા વધુ હેલોજન પરમાણુની સંખ્યા મુજબ તેઓને અનુક્રમે મોનો ડાય અથવા પોલી હેલોજન ટ્રાઈ ટેટ્રા વગેરે સંયોજન તરીકે વર્ગીકૃત કરી શકાય છે ઉદાહરણ તરીકે આપણે અત્યારે જોયું છે અહીં એક જ હેલોજન છે આ બંધારણમાં બે હેલોજન પરમાણુ છે જ્યારે આ બંધારણમાં ત્રણ હેલોજન પરમાણુ છે મોનો હેલોજન સંયોજનોને તેઓમાં રહેલા હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયા હોય તે કાર્બનના સંકરણને આધારે વધુ આગળ નીચે દર્શાવ્યા મુજબ વર્ગીકૃત કરી શકાય છે ચલો હવે આપણે મોનો હેલોજન યુક્ત જે સંયોજન છે તેનું આગળ વર્ગીકરણ જોઈએ તો જે કાર્બન પરમાણુ સાથે હેલોજન જોડાયો હોય તેના સંકરણનો પ્રકાર કયો છે તેના આધારે આપણે વર્ગીકરણ કરીએ તો સંકરણનો પ્રકાર જો કાર્બનનો sp3 હોય અર્થાત આ હેલોજન પરમાણુ અને હેલોજન જે કાર્બન સાથે જોડાયો તે કાર્બનની શરત કે ભાઈ એનો સંકરણનો પ્રકાર sp3 હોય તો એનું વર્ગીકરણ કેવી રીતે કરવાનું તે હવે આપણે શીખીએ તેમાં નંબર 1 આલ્કાઇન હેલાઇડ અથવા હેલો આલ્કેન સંયોજન જતા જ આપણે જોઈ ગયા આલ્કાઇન હેલાઇડમાં આલ્કાઇન સમૂહ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે તેઓ સમાન ધર્મી શ્રેણી બનાવે છે જેને CnH twice n plus 1 x વડે દર્શાવાય છે અત્યારે જ આપણે શીખી ગયા જો આ સૂત્રને આપણે યાદ રાખવું હોય તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર CnH twice n plus 2 અને પાઠની શરૂઆતમાં આપણે શીખી ગયા કે ભાઈ હાઇડ્રોકાર્બનમાંથી હેલાઇડ સંયોજન બને કેવી રીતે તો આમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય અને એક હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો CnH twice n plus 1 અને એની જગ્યાએ એક હેલોજન દાખલ થાય તો x એટલે હેલાઇડ સંયોજન એના સમાન ધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર CnH twice n plus 1 x વડે એને દર્શાવાય છે તેઓને હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલા હોય તેની પ્રકૃતિને આધારે વધુ આગળ પ્રાથમિક દ્વિતીયક અથવા તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય છે ચલો ફરી પાછા એકવાર આપણે રિવિઝન કરીએ કે ભાઈ પ્રાથમિક કાર્બન દ્વિતીયક કાર્બન અને તૃતીયક કાર્બન તો જો એક કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કાર્બન કહેવાય જો એક કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયો હોય તો એને દ્વિતીયક કાર્બન કહેવાય જો એક કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયો હોય તો એને તૃતીયક કાર્બન કહેવાય અને એક કાર્બન બીજા ચાર કાર્બન સાથે જોડાયો હોય તો એને ચતુર્થક કાર્બન તરીકે ઓળખાય તો પ્રાથમિક આલ્કાઇન હેલાઇડ કોને કહેવાય તો હેલોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયો હોય સિમ્પલ એ જ રીતે હેલોજન દ્વિતીયક કાર્બન સાથે જોડાયો હોય તો એને દ્વિતીયક આલ્કાઇન હેલાઇડ કહેવાય હેલોજન તૃતીયક કાર્બન સાથે જોડાયો હોય અને તૃતીયક આલ્કાઇન હેલાઇડ કહેવાય ચતુર્થક બનશે નહીં કારણ કે જો ચતુર્થક હોય તો એ ચારે ચાર કાર્બન સાથે જોડાયેલો હશે જે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે તેઓને હેલોજન પરમાણુ જે કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તેની પ્રકૃતિને આધારે વધુ આગળ પ્રાથમિક દ્વિતીયક અથવા તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય છે જો હેલોજન પરમાણુ આલ્કાઇલ હેલાઇડના પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા તો પ્રાથમિક માટે આપણને ખ્યાલ છે આ રીતે સાઇન કરવામાં આવે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તે જ પ્રમાણે જો હેલોજન પરમાણુ દ્વિતીયક અથવા તૃતીયક કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેને અનુક્રમે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ તરીકે ઓળખાય છે ચલો આપણે સમજીએ અહીંયા આપણને દેખાય હેલોજન જે કાર્બન તે બીજા એક જ કાર્બન સાથે જોડાયો છે તો એનો પ્રકાર પ્રાથમિક હેલોજન જે કાર્બન તે બીજા બે કાર્બન સાથે જોડાયો હોય તો એનો પ્રકાર દ્વિતીયક અને હેલોજન જે કાર્બન તે કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયો હોય તો એને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ તરીકે ઓળખાય છે નંબર 2 એલાઇલિક હેલાઇડ
चलो सरल ने जो आपने समझी लिए तो शब्द वो सरलता से आपने याद ले लेंगे। आ संयोजन में हेलोजन परमाणु कार्बन कार्बन द्विबंध में तरत पछीना sp3 संपूर्ण कार्बन साथे એટલે કે એલાઇલ કાર્બન સાથે જોડાયેલો હોય છે। કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયો હોય આવા કાર્બનને એલાઇલ કાર્બન કહેવાય। તેની સાથે જો હેલોજન જોડાયો હોય તો એને એલાઇલ હેલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં આવે। આપણે એ પણ अपनी समझ माटे विचारी सके के हेलोजन जे कार्बन साथे जोड़ायो होय ते कार्बन द्विबंध धरावता कार्बन साथे जोड़ायो होय तो तेने एलाइड हेलाइड्स तरीके ओळखाय। चलो ये બીજો ઉદાહરણ પણ આપેલું છે એને સમજીએ। આ હેલોજન હેલોજન જે કાર્બન એટલે અહીંયા જે આપણને કાર્બન દેખાય છે તે અને એ જે કાર્બન છે ત્યાં પણ દેખાય કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો છે। તો આ આપણી જે વ્યાખ્યાની શરત છે તેને સંતોષે છે। તો જે સંયોજન છે તેને એલાઇલ હેલાઇડ સંયોજન તરીકે ઓળખાય। આ જે કાર્બન એને એલાઇલ કાર્બન કહેવાય। ફરી પાછા અહીંયા પણ જે કાર્બન છે તેને એલાઇલ કાર્બન કહેવાય એટલે આ સંયોજન એલાઇલ હેલાઇડ કહેવાય। કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ઉદાહરણ અને વાક્યરચના પરથી સમજાઈ ગયું હશે। પાછળથી આપણે જ્યારે એક્સરસાઇઝ આવશે ત્યારે તમને વર્ગીકરણમાંથી જો સવાલ પૂછાય કે નીચેનામાંથી એલાઇલ હેલાઇડ સંયોજન કયું છે તો તમારા શરતને યાદ રાખીને એને આપણે ઓળખી કાઢીશું। નંબર 3 બેન્ઝાઇલ હેલાઇડ સંયોજન। આ સંયોજનમાં હેલોજન પરમાણુ એરોમેટિક વલયની તરત પછીના sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો હોય છે। આપણે શીખેલા C6H5CH2 આ સમૂહ છે એનું નામ છે બેન્ઝાઇલ। અને તમને યાદ હશે આની સાથે આપણે બીજા બે પણ સમૂહ શીખેલા, એક છે C6H5CH નામ છે બેન્ઝાઇલ, એ જ રીતે એવો જ એક બીજો સમૂહ પણ મેં તમને શીખવેલો C6H5C, આ સમૂહનું નામ છે બેન્ઝો। તો હવે આપણે આ ત્રણે ત્રણને સાથે યાદ રાખીશું C6H5CH2 બેન્ઝાઇલ, C6H5CH બેન્ઝાઇલ, C6H5C બેન્ઝો। અહીંયા આપણે બેન્ઝાઇલિક હેલાઇડ હેલોજન જે કાર્બન સાથે જોડાયો હોય તો પહેલી આપણી શરત કહી તો આ કાર્બનના સંકરણનો પ્રકાર sp3, તો આપણને દેખાય છે કે ભાઈ આ બધા એકલ બંધથી જોડાયા છે એટલે sp3। અને આ કાર્બન જો બેન્ઝીન રિંગ સાથે જોડાયો હોય તો આવું